જય દ્વારકાધીશ. મિત્રો, જો વરસાદમાં પલળતો પલળતો અત્યારે ઉંચડી ગામમાં છું. ઉંચડી ગામની અંદર જે હીરામા કરીને છે, હીરામાનું ઘર તમને દેખાડું. જુઓ, આ હીરામાનું ઘર છે અને હીરામાં આવી સ્થિતિમાં જો કાંટા નાખીને રહે, કારણ કે તેનું કૂતરા હેરાન કરે ને, એટલે હીરામાં જો અહીં બેઠા છે. હીરામાની તબિયત બહુ ખરાબ છે, તો હીરામાને આપણે હાલમાં 3 મહિના ચાલે ને એટલું કરિયાનું અર્પણ કરવામાં આવ્યું છે. આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે ને, વોટ્સઅપ ગ્રુપ દ્વારા માજી તમારા શું મદદની બીજી જરૂરિયાત છે? માજી નો જીવ બહુ મુંજાય છે એમ કે છે. માજી એકલવાયુ જીવન જીવી રહ્યા છે, તબિયત બહુ એની ખરાબ રહી છે. અને આવા પાણીની અંદર ઈ નાય છે પીવા, અને આવું પાણી પીવે સાહેબ, બાપરે બાપ, આમાં જુઓ તો ખરાબ પાણી કેવું છે, કેટલું ખરાબ છે, કેટલું ગંદુ છે આ પાણી. આ માળીએ તમે આ પાણી પીવો છો? આવું પાણી પીવો છો તમે? અરે બાપરે બાપ, આવું પાણી તમે પીવો? થોડું સારું લાગે બાપા, બીજું પાણીનું પાણી બીજું નથી ભરતા? અરે માડી એ બાપા, કે એ ભગવાન, એ કરુણતા, એ ભગવાન દયા કર, થોડીક તું આવું પાણી ગઢા માણસ ન પીવું રે કે ખારું પીવું રે. એ ભગવાન જો એના ખાવાનું કેવું છે, જો અહીંયા રોટલા એના પીડ્યા છે, કો ખાવાનું બીજા કોઈ પીજા નહીં, અહીંયા એટલી માથું બમડે છે. આ તગારામાં હું પીરું બાપા? એ ભગવાન અને દયા કર, એની ઉપર દયા કર.